અને હવે અમદાવાદની વાત કરીએ. અમદાવાદમાં જોખમી શાસ્ત્રી બ્રિજ માટે ફરી ટેન્ડર બહાર પાડવામાં આવશે. સતત બીજી વખત રિપેરિંગ માટે એક જ કંપનીએ ટેન્ડર ભરતા મુશ્કેલી સર્જાઈ. નિયમ અનુસાર એક જ ટેન્ડર ભરાય તો નવેસરથી પ્રક્રિયા કરવી પડે. 13 જૂને શાસ્ત્રી બ્રિજ રિપેરિંગ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ ટેન્ડર બ્રિજના ટેન્ડર માટે માત્ર એક જ કંપનીએ ટેન્ડર ભર્યું હતું. રીબિલ્ડ સ્ટ્રક્ચર એસોસિએટ કંપનીએ ટેન્ડર ભર્યું હતું. બ્રિજના રિપેરિંગ માટે કંપનીએ 5.5 કરોડના ખર્ચનો અંદાજ મૂક્યો છે. 6 મહિનામાં બ્રિજ રિપેર કરી આપવાનો અંદાજ મૂક્યો છે. બ્રિજને રિપેર કરવા માટેની દરખાસ્ત કેન્દ્ર સરકારને મોકલાઈ છે. બ્રિજના રિપેરિંગમાં શું કરાશે તેની વાત કરીએ તો પેરાપિટની દિવાલો ખરાબ થઈ ગયેલા રોડ, બેરિંગ રિપ્લેસમેન્ટ, એક્સપાન્શન જોઈન્ટ બદલવામાં આવશે. મહત્વનું છે કે શાસ્ત્રી બ્રિજ પરથી રોજના અંદાજિત 1 લાખથી વધારે વાહનો પસાર થાય છે અને હાલ આ બ્રિજ ભારે વાહનો માટે એક્સાઇડથી બંધ કરવામાં આવ્યો છે.